સ્વામીજી વ્યાખ્યાન પ્રવાસો કરતા એટલે અનેક પ્રકારના અનુભવોમાંથી એમને પસાર થવું પડતું. એક વખતે તેઓ ત્યાંના પશ્ચિમ વિભાગના એક શહેરની મુલાકાતે ગયા હતા ત્યારે એમની ભારે કસોટી થઈ. એમણે હિન્દુ ફિલસૂફી ઉપર વ્યાખ્યાન આપતા કહ્યું, જેણે સર્વોત્તમ સત્યનો સાક્ષાત્કાર કર્યો છે તે બધી પરિસ્થિતિમાં સ્થિત પ્રજ્ઞ રહી શકે છે અને બહારની અસરોથી ચલિત થતો નથી. સભામાં હાજર રહેલા કેટલાક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સ્વામીજીના આ શબ્દોની પરીક્ષા કરી જોવાનો નિર્ણય કર્યો. બધાએ રબારીનો વેશ ધારણ કર્યો અને પોતાના ગામમાં વ્યાખ્યાન આપવાનું સ્વામીજીને આમંત્રણ આપ્યું. જ્યારે સ્વામીજી ત્યાં જઈ પહોંચ્યા ત્યારે તેમણે ગામના ચોકમાં લાકડાનું એક પીપ ઊંધું વાળીને વ્યાસપીઠ જેવું બનાવ્યું અને એની ઉપર ઊભા રહીને સ્વામીજીએ વ્યાખ્યાનની શરૂઆત કરી. સ્વામીજી તો તરત જ વ્યાખ્યાનના વિષયમાં મગ્ન થઈ ગયા. એટલામાં અચાનક કાન ફોડી નાખે એવા બંદૂકના બાર થવા લાગ્યા. સન ન કરતી ગોળીઓ સ્વામીજીના કાન પાસેથી પસાર થવા લાગી. પરંતુ એક સ્થિત પ્રજ્ઞને છાજે એ રીતે તેઓ તો વ્યાખ્યાન આપતા જ રહ્યા, જાણે કશું બન્યું જ નથી. વ્યાખ્યાન પૂરું થયું પહેલાં રબારીઓ એમની આસપાસ ફરી વળ્યા અને મોટા અવાજો કરીને શાબાશી આપતા કહેવા લાગ્યા, ખરો વીરપુરુષ.